નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે ચેપ્ટર ચૌદ પોઈન્ટ એકમાં આપણે દાખલા નંબર પાંચની વાત કરીએ છીએ મિત્રો રકમમાં આપેલું છે એક છૂટક વેચાણ બજાર ફળ વેચનાર ખોખાઓની સંખ્યા નીચે કોષ્ટકને નીચે એવું લખ્યું છે કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની મધ્યક શોધવાનો છે આપણે મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરો છો તો મિત્રો અહીંયા તમારે ત્રણે ત્રણ રીતે દાખલો ગણવાનો છે મેં એક રીતે દાખલો તમને ગણીને બતાવ્યો છે ત્રણેનો જવાબ સરખો આવશે ખાસ અગત્યનો આ દાખલામાં શું છે તો કે કેરીઓની સંખ્યા વર્ગ જોઈએ આપણે પહેલો વર્ગ છે પચાસથી બાવન બીજો વર્ગ છે ત્રેપનથી પંચાવન આ રીતે વર્ગ આગળ વધે છે અગાઉ આપણે દાખલા જોયા એમાં અને આ દાખલાની અંદર ફરક શું છે એની વાત કરીએ તો પેલો વર્ગ પચાસથી બાવન એમાં અધસીમાં પચાસ અને ઉધ્વસીમાં બાવન છે જ્યારે બીજા વર્ગમાં અધ સીમાં ત્રેપન અને ઉધ્વસીમાં પંચાવન છે તો અહીં અધસીમાં અને ઉધ્વસીમા ક્રમિક વર્ગની સમાન આવતી નથી તો આવા દાખલા કેવી રીતના ગણવાના એ પૂર્ણ દાખલો જોશો ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે તો ચાલો દાખલો ગણીએ નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત આપણે અગાઉ વાત કરી તેમ આ દાખલાની અંદર વર્ગ છે એમાં આ પચાસ અધ બાવન ઉધ્વસીમા બીજા વર્ગમાં ત્રેપન અધ સીમા પંચાવન ઉધ્વ સીમા એટલે કે ક્રમિક બે વર્ગની અધ સીમા અને ઉધ્વસીમા સમાન નથી તો આ દાખલાની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તેની વાત કરશું તો સૌ પ્રથમ ખોખાઓની સંખ્યા એને આપણે આવૃત્તિ એફઆઈ કહીએ છીએ અને એનો સરવાળો સિગ્મા એફઆઈ અથવા તો એન પાંચ ને પાંચ દસ પંદર વીસ વધી બે બે ત્રણ ચાર સાત આઠ આઠ ને બે દસ વધી એક ને એક બે ત્રણ અને ચાર કેટલા એવા ચાર ત્યારબાદ સૌથી અગત્યનું વર્ગ અંતરાલ એચ બરાબર જો અધ સીમા અને ઉધ્વસીમા બે સમાન હોય તો આમ આડો વર્ગ લઈએ તો પણ આપણને મળી જાય એટલા માટે જ આપણે દરેક દાખલામાં ક્રમિક બે વર્ગ ઊભા લીધા હતા એમાં ત્રેપનમાંથી પચાસ બાદ કરીએ એટલે વર્ગ લંબાઈ એ જ બરાબર કેટલા મળે છે ત્રણ ત્યારબાદ ત્રીજું ખાનું આપણે મધ્ય કિંમત તો મધ્ય કિંમત એને સંકેતમાં કહીએ છીએ એક્સઆઈ તો મધ્ય કિંમત કેવી રીતના તો કે પચાસ અને બાવનનો સરવાળો એકસો ને બે ભાગ્યા બે કરીએ એટલે એકાવન ત્રેપન વત્તા પંચાવન એટલે એકસો આઠ એકસો આઠ ભાગ્યા બે કરીએ એટલે ચોપન એવી જ રીતના છપ્પન વત્તા અઠાવન કરી અને આગળના વર્ગની મધ્ય કિંમત મેળવી શકીએ બીજી રીતે આ એકાવનમાં વર્ગ લંબાઈ એચ ત્રણ ઉમેરી એટલે ચોપન તમને બીજી રીત સરળ લાગશે સત્તાવન સાઠ અને ત્રેસઠ હવે આપણે કઈ રીતે દાખલો ગણવો તો કે ત્રણમાંથી કોઈપણ રીતે દાખલો ગણી શકાય તો હું અહીંયા વર્ગ અંતરાલ મેળવો છે એ જ એટલે પદ વિચલન રીતે દાખલો ગણીશ પ્રત્યક્ષ રીત અને એ બરાબર ધારી લીધેલ મધ્યક આમાંથી કોઈ લઈ શકાય પણ શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની સંખ્યા આપણે લઈએ છીએ એ બરાબર સત્તાવન એના પછીનું ખાનું ui બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ જ્યાં એ લીધો હોય ત્યાં 0 કેવી રીતના તો કે એક્સઆઈ સત્તાવન માઇનસ એ સત્તાવન સત્તાવનમાંથી સત્તાવન બાદ કરીએ એટલે ઝીરો ઝીરોના છેદમાં એચ ત્રણ એટલે ઝીરો સત્તાવન કરતાં ઉપર નાની સંખ્યા છે એટલે ઉપર માઇનસ આવશે અને સત્તાવનથી નીચે પ્લસ આવશે એકદ ઉદાહરણ લઈએ આ ત્રેસઠની વાત કરીએ તો યુઆઈ ત્રેસઠ માઇનસ એ સત્તાવન ત્રેસઠ માંથી સત્તાવન બાદ કરો એટલે છ છ છેદમાં ત્રણ એટલે ત્રણ દુ છ તો ક્રમમાં આવી ગયું મિત્રો ઝીરો એક બે આ રીતે ચોપન માઇનસ સત્તાવન એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણના છેદમાં ત્રણ એટલે માઇનસ એક માઇનસ બે એના પછીનું ખાનું એફઆઈ યુઆઈ અહીંયા મિત્રો ભૂલ પડતી હોય છે આ એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો છે તો પંદર ગુણ્યા બે ત્રીસ પણ માઇનસ એકસો દસ ગુણ્યા એક માઇનસ એકસો દસ એકસો પાંત્રીસ ગુણ્યા ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો એકસો પંદર ગુણ્યા એક એકસો પંદર ગુણ્યા બે પચાસ બંને માઇનસનો સરવાળો કરીએ એટલે માઇનસ ચાલીસ આ બંનેનો સરવાળો કરીએ એટલે એકસો ને પાસઠ એફઆઈ ુઆઈ એકસો પાસઠ મોટા છે એકસો ચાલીસ નાના છે એકસો પાસઠમાંથી ચાલીસ બાદ કરીએ એટલે 25 અને મોટા એટલે પ્લસ ત્યારબાદ સૂત્ર મૂકીએ મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં એન એચ એ આપણે કેટલા થઈ સત્તાવન વધતા સીગમા એફઆઈ યુઆઈ આપણને છેદમાં એન બરાબર ગુણ્યા છે આપણે પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર છેદ ચારસો સત્તાવન વત્તા હવે પંચોતેર ભાગ્ય આપણે મિત્રો ચારસો છે તો ફક્ત ચાર કરીએ છીએ પંચોતેર ભાગ્યા ચાર ચાર એક ચાર ત્રણ પાંચ ઉપરથી લીધા ચાર અઢા બત્રીસ ત્રણ હવે પોઈન્ટ મૂકીને આપણે એક ઝીરો લઈએ છીએ ચાર સત્તા અઠ્યાવીસ તો આપણને કેટલા મેળા અઢાર પોઈન્ટ સાત આપણે ચારસોમાંથી ચાર લીધા હતા એટલે સો બાકી રહીએ છીએ તો આ સત્તાવન વધતા અઢાર પોઈન્ટ સાતના છેદમાં સો એટલે ઝીરો એકસો સત્યાસી તો આપણને મધ્ય એક્સ બાર બરાબર સત્તાવન પોઈન્ટ એકસો સત્યાસી મળે છે મિત્રો દાખલો કોઈપણ રીતે ગણશો જવાબ એક જ રીતે તમને સમાન મળશે થેન્ક યુ